બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે આવી દુર્ઘટનાને લક્ષ્યમાં લઈ અમદાવાદની સરકારી પોલિટેકનિક કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ રોબોટ તૈયાર કર્યો છે આવો જાણીએ આ રોબોટ બનાવવાની તેમની પ્રક્રિયા વિશે અમદાવાદની સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ બોરવેલમાં પડેલ બાળકોને બચાવવા માટે રોબોટનો પ્રોટોટાઇપ તૈયાર કર્યો છે કેમેરાથી સજ્જ આ રોબોટ સાંકડા બોરવેલમાં ફસાયેલા બાળકને શોધવા અને બચાવવામાં મદદ કરવા માટે માર્ગ મોકળો કરી શકે છે તેમને આ પ્રોટોટાઇપ તૈયાર કરવાની પ્રેરણા બોરવેલમાં પડીને જીવ ગુમાવનાર બાળકો સાથે સંબંધિત મીડિયા રિપોર્ટ્સમાંથી મળી હતી આ સમગ્ર પ્રોજેક્ટ પ્રોફેસર શ્રીજી ગાંધીની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યો છે પોલિટેકનિક કોલેજના ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના છ વિદ્યાર્થીઓની ટીમ રોબોટ પ્રોટોટાઇપ બનાવવામાં સામેલ હતી આ રોબોટ વાઈફાઈ સાથે કનેક્ટેડ છે અને તે કેમેરાથી સુસજ્જ છે તેને દૂરથી પણ નિયંત્રિત કરી શકાય છે આ રોબોટ હજુ પ્રોટોટાઇપ તબક્કામાં છે જે સંપૂર્ણ રીતે તૈયાર થયા પછી તેનો ઉપયોગ બાળકોને બોરવિલમાંથી બચાવવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ કરી શકાય છે આ રોબોટનો ઉપયોગ પાણી પુરવઠાની લાઇનોનું સમારકામ અને ભૂગર્ભ ગેસ પાઇપલાઇનમાં થતા લીકેજને અટકાવવા પણ થઈ શકશે આમ ગુજરાતના યુવાનો આપણી આસપાસની સમસ્યાઓના સમાધાન માટે પોતાના કૌશલ્યનો ઉપયોગ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરી રહ્યા છે Actually, students are always uh, uh, focusing on project-based learning. एंड दे केम विथ वन आइडिया कि सर हमारे यहाँ एक ये एक प्रॉब्लम है कि उसमें एक अगर कोई बोरवेल में कोई अगर फंस जाता है या उसको कुछ आ, उसका कुछ मेंटेनेंस करना है तो हम क्या कर सकते हैं तो स्टूडेंट्स केम विथ थे आइडिया कि सर एक मे एक पाइप क्लाइंबिंग रोबोट बनाते हैं सो so, पाइप क्लाइंबर जो रोबोट है उसका बेसिक फीचर है कि वो बोरवेल के अंदर जाएगा और बोरवेल के अंदर जाके वो हमें लाइव आई से कैमरा से वाईफाई कैमरा से हमको डेटा देगा कि अंदर जो है वो उसकी सिचुएशन क्या है हम लोगों ने इसमें आई पी कैम यूज़ किया है और कंट्रोलर यूज़ किया है जिसके थ्रू हमको रियल टाइम डेटा मिलता है जैसे हमको आ, इसको ट्वेंटी फाइव डीप ट्वेंटी फाइव डीप हमको इसको भेजना हो तो भी हम भेज सकते हैं और ये रिमोटली कंट्रोलेबल है तो हम लोगों को इसको कहीं भी भेजना है कोई भी टर्नस लेना है तो उसमें हम लोग ये यूज़ कर सकते हैं